ત્રિદેવ પણ જેની સમક્ષ નતમસ્તક થાય છે એવી દસ મહાવિદ્યા એ શક્તિનું કલ્યાણકારી સ્વરૂપ છે। ત્યારે આજે બીજા નોરતે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા સમજાવશે માં ત્રિપુરા સુંદરી દેવીની કૃપાના શાસ્ત્રોક્ત ઉપાય। द्रष्टा करार वदने शिरोमाला विभूषणे चामुंड मुन्न मथने नारायणी नमोस्तुते। जय भगवान। मित्रों हूँ छू प्रफुल भाई पंड्या, भक्ति संदेश कार्यक्रम नी अंदर आपनु स्वागत छे। मित्रों नवरात्रि नो आजे बीजो दिवस द्वितीयम ब्रह्मचारिणी, बीजा नोरते ब्रह्मचारिणी देवी नी उपासना करवानु पण महत्व लखेलू छे। साथे साथे एवुं कहेवाय छे बीजा नोरताना दिवसे त्रिपुर सुंदरी देवीनी पण आराधना करी शकाय। माताजीनी दस महाशक्ति जे छे जेने दस महाविद्या कहेवामां आवे छे, अने ए दस महाविद्यानी जे देवी जे छे एमांथी एक देवी जेने त्रिपुर सुंदरी देवी तरीके ओळखवामां आवे छे। आ देवीनी आराधना करवाथी समस्त कामनाओनी पूर्ति थाय छे। दक्ष प्रजापतिना यज्ञनी अंदर शिवजी ने खबर पड़ी कि माताजी जारे यज्ञनी अंदर होमाया छे ते वखते भगवान शिवजी नू उग्र स्वरूप शिवजीए धारण कर्यु छे, गणो ने मुक्या छे अने दक्ष प्रजापतिना यज्ञनो विध्वंस कर्यो छे, अने ते वखते माताजी नू शव शिवजीए जारे पोताना खभा उपर लईने जारे उग्र स्वरूप में जारे तांडव कर्यु छे, अने एवुं कहेवाय छे के ते वखते ते धुमाड़ामांथी दस महाविद्या दस शक्तिओ उत्पन्न थई हती, अने आ शक्ति ई महाशक्ति छे। आ दस महाशक्तिथी उपर कोई शक्ति नथी एवी दस महाविद्या छे, जेमां काली तारा बगलामुखी अलग अलग आ शक्तिओनी रचना थई छे, अने जेमांथी एक शक्ति जेने त्रिपुरा सुंदरी कहेवामां आवे छे। त्रिपुरा सुंदरीनी उपासना करवाथी अने एमाय पण खास करीने बीजा नोरताना दिवसे आ देवीनी आराधना जप तप व्रत करवाथी मनोकामना कामनाओनी पूर्ति एटले मनुष्यनी इच्छाओनी पूर्ति थाय छे। आम तो घणो बधा एना मंत्र अने सवा लाख मंत्रनुं अनुष्ठाननुं पण शास्त्रमां प्रमाण आपेलुं छे, परंतु नवरात्रि दरमियान એટલા બધું મંત્ર જાપ કદાચ આપણે ન પણ કરી શકીએ તો પણ કંઈ વાંધો નહીં, પણ નવરાત્રિના દિવસોમાં થાય એટલું ઓછું, જેટલું થાય એટલું તો ચોક્કસ કરીએ કે ક્યાંનાથી ઘણી વખત આપણી કાર્ય સિદ્ધ થઈ જાય તો, કેમકે નવરાત્રિમાં તો માતાજી પણ જાગૃત હોય છે, ખુશ હોય છે। તો આજે ત્રિપુરા સુંદરી દેવી એ મનોકામના સિદ્ધ કરાવે છે, એના વિશે હું તમને પણ થોડી જાણકારી આપું છું। એવું કહેવાય છે કે આ દેવીના ત્રણ સ્વરૂપ પાછા છે, જેમાં એક માતાજીનું આઠ વર્ષનું જે સ્વરૂપ જે છે જેના બાલા સુંદરી નામથી આપણે ઓળખવામાં આવે છે। માતાજીનું બીજું સ્વરૂપ જેની આયુ સોળ વર્ષની છે અને જેને સોળસી તરીકે ઓળખવામાં આવે છે, અને એક આ ત્રિપુરા સુંદરીનું એક સ્વરૂપ જેને યુવા સ્વરૂપ જેને કહેવામાં આવે છે, જેને લલિતા સુંદરી તરીકે ઓળખવામાં આવે છે। એક સાથે ત્રણ સ્વરૂપની પૂજા થાય છે આ દેવીની। બીજા માતાજીના નામ જણાવેલા છે જેમાં શ્રી વિદ્યા, શ્રી સુંદરી, લલિતા, રાજરાજેશ્વરી, ષોડશી, કામેશ્વરી, મીનાક્ષી અને મહાવિદ્યા તરીકે પણ આ દેવીના બીજા નામ પણ કહેલા છે। શાસ્ત્રમાં પણ એનું પ્રમાણ આપેલું છે, ઉદ્યત ભાનુ સહસ્ત્રકાંતિ મરણામ ક્ષોમામ શિરોમાલિકામ રક્તામ લિપ્ત પયો ધરામ જપવટીમ વિદ્યામભીતિમ વરમ હસ્તાબ્જય દદતિમ ત્રિનેત્ર વિલસત વક્તારવિંદશ્રિયમ દેવી બદ્ધ હિમામ સુરરત્ન મુકુટામ વંદે રવિંદશ્રિયમ। આ માતાજીનું વર્ણન ખાસ કરીને શાસ્ત્રમાં પણ છે, કાલી પુરાણમાં પણ છે અને ચંડી પાઠમાં પણ છે। કાલી પુરાણમાં તો આ દેવીને એવું કહેવાય છે કે ત્રિનેત્ર ધારી શાંત મુદ્રામાં બિરાજમાન ચાર ભુજાવાળી દેવી છે, સાથે સાથે અંકુશ બાણ પાસ જેને ધારણ કરેલું છે, જે માતાજીની શક્તિ જે છે ત્રિપુર રાજ્યની અંદર માતાજીની શક્તિ છે, અને ત્યાં એવું કહેવાય છે કે ત્યાં માતાજીના વસ્ત્ર ત્યાં પડ્યા હતા।
અને આ દેવી કામનાઓની પૂર્તિ તો કરે છે, સાથે સાથે જે લોકોને સ્વરની વાણીની સમસ્યા હોય એ પણ દૂર કરે છે। આ દેવીની પૂજા કરવી હોય, જો આજે ખાસ કરીને તમારે આ દેવીની આરાધના કરવી હોય તો સફેદ ફૂલથી માને પૂજા કરજો। સફેદ ફૂલ માને બહુ પ્રિય છે। આ દેવીને આજે ખુશ કરવો હોય તો ખાસ કરીને માખણ, સાકર અને ઘીનું નૈવેદ્ય, મતલબ ઘીનો દીવો કરવાનો અને માખણમાં સાકર નાખવાની અને માને જમાડવાનું અને ઘીનો દીવો કરવાનો માની સામે। આ ઘીનો દીવો કરવાથી અને માખણમાં સાકર નાખીને માને જમાડવાથી મા પ્રસન્ન થાય છે। આ દેવીનો શ્રેષ્ઠ મંત્ર, જો રાત્રિના સમયે આ મંત્રની તમે જાપ કરો છો તો એનાથી મા તમારી કામનાઓની પૂર્તિ કરે છે। મંત્રને લખી લેજો, 10 મહાવિદ્યાનો ત્રિપુરા સુંદરી દેવીનો મહામંત્ર, મંત્ર છે ઓમ ઐમ રીમ શ્રીમ ત્રિપુર સુંદર્યૈ નમઃ। માતાજીનો મંત્ર ઓમ ઐમ રીમ શ્રીમ ત્રિપુર સુંદર્યૈ નમઃ। આ મહામંત્રની જો તમે રાત્રિના સમયે મહાલા કરો છો, જપ કરો છો, તો એનાથી મનોકામના મતલબ તમારી કામનાઓની પૂર્તિ કરે છે મા ભગવતી। તમને એવું લાગે કે ભાઈ મારે વિશેષ થોડોક અલગ ઉપાય કરવો છે તો 8 સફેદ ફૂલ લેવાના અથવા ચોખા પણ લઈ શકાય, પણ જો ફૂલ મળે તો સફેદ 8 ફૂલ લેવાના અને માની ઉપર 8 ફૂલ માને ચડાવવાના અને માતાજીના 8 નામ પણ બોલી શકાય। 8 નામ બોલવાથી પણ મા પ્રસન્ન થાય છે। કયા 8 નામ? તો પહેલું નામ છે શ્રી વિદ્યા, તો બોલવાનું ઓમ શ્રી વિદ્યાયૈ નમઃ। બીજી વખત બોલવાનું બીજું નામ ઓમ શ્રી સુંદર્યૈ નમઃ। ત્રીજું ઓમ શ્રી લલિતાયૈ નમઃ। ઓમ શ્રી ષોડશ્યૈ નમઃ। ઓમ શ્રી રાજેશ્વર્યૈ નમઃ। ઓમ શ્રી કામેશ્વર્યૈ નમઃ। ઓમ શ્રી મીનાક્ષ્યૈ નમઃ। ઓમ શ્રી મહાવિદ્યાયૈ નમઃ। આ માતાજીના નામ છે, તો આ માતાજીના 8 નામ બોલીને તમે જો ત્રિપુર સુંદરી દેવીની આરાધના કરો છો તો આ દેવી બહુ પ્રસન્ન થાય છે અને આ દેવી આપે છે વરદાન। બીજા નંબરની વસ્તુ, કદાચ તમારે પૂજન જપ તપ હવન વગેરે કદાચ કરવામાં સક્ષમ ન હોય, કંઈ જ કરવામાં સક્ષમ ના હોય, તો 3 વર્ષની નાની બાલિકાની પૂજા કરી એના જમણા પગનો અંગૂઠો ધોઈ એ પાણીને મસ્તક ઉપર લગાવી એને કંઈક ભેટ આપવાથી પણ માતાજી પ્રસન્ન થાય છે। છેલ્લામાં છેલ્લો ઘરેલુ ઉપાય, સરળ ઉપાય પણ તમને જણાવી દીધો છે। મિત્રો, આજે સુંદર મજાની મેં તમને જાણકારી આપી છે અને આગળ પણ આવી શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું તમને આપતો રહીશ। કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં, મને આપો હવે રજા। જય ભગવાન। જીવી લઈએ એ જ જિંદગી છે, વીતે એને વખત કહેવાય। જિંદગીનો એક એક દિવસ કેટલો મહત્વપૂર્ણ છે આ સુવિચાર દ્વારા જાણીએ। આજનો સુવિચાર, આનંદથી જીવી લેવું, કારણ કે રોજ સાંજે સૂર્ય નહીં પણ આપણી જિંદગીનો કિંમતી દિવસ પણ હાથમાં છે। તો દર્શક મિત્રો, વેદોએ પણ શક્તિની ઉપાસનાનો મહિમા ગાયો છે। માં જગદંબાની ઉપાસના શુદ્ધ સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષે છે, જેથી જ આસો માસની નવરાત્રિ દરમિયાન આપણે નિત્ય કરીએ છીએ માં ભગવતીની ઉપાસના। તો આગળ પણ આ જ રીતે શક્તિની આરાધના કરતા રહીશું। આજે મને આપશો રજા। નમસ્કાર।